લોકસભાની ચૂંટણીમાં ઇમોશનલ ડ્રામા જોવા મળ્યો. દિયોદરમાં ભાજપના નેતા કિશાજી ચૌહાણ ભાવુક થયા. સીએમની ઠાકોર સમાજની સાથેની બેઠકમાં કિશાજી ચૌહાણની આંખમાંથી આંસુ સરી પડ્યા. બીજી તરફ ઠાકોર સમાજને ભાજપને વિજયી બનાવવા હાકલ કરી. ઉલ્લેખનીય છે કે કેશાજીએ બનાસકાંઠાથી ટિકિટ માટે દાવેદારી કરી હતી અને ટિકિટ ન મળતા કેશાજી નારાજ હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હવે કેશાજી ફરી સક્રિય થયા છે અને ભાજપને વિજયી બનાવવા મેદાને આવ્યા છે. અને તાન ના આપણી જાને પાએ ચાહે જાન ભલે જાય એ ખુમારી સાથે આપણે આ ચૂંટણીનું રણ મેદાનમાં સૌએ ઉતરવાનું છે. ચાર દિવસ જ આપણી પાસે છે. ત્યારે જયારે તમે અહીં અગત્યના આગેવાનોને આપણે આમંત્રિત કરો, મારી બે હાથ જોડીની વિનંતી છે કે આ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારું માથું એ આ સમાજના ખોળામાં છે અને એ માથાનું શું કરવું એ નિર્ણય તમારે કરવાનો. તો સમજતા મોગજી ચૌહાણ મોગજી ફોન લાઈન પર છે. મોગજી, કેશાજી ચૌહાણે ભાવુક થયા હતા આ સભામાં સંબોધન દરમિયાન, શું વિગતો મળી છે? ચોક્કસ, જે રીતના લોકસભાની ચૂંટણીની ટિકિટો વહેંચણી વખતે જે રીતના ટિકિટો ફાળવણી બાબતે ઠાકોર સમાજને જે નારાજગી જોવા મળી હતી, તે નારાજગીને લઈને ઠાકોર સમાજ નારાજ હતો. ત્યારે આ સમગ્ર મામલે આજે ગુજરાતના સીએમ રૂપાણી દિયોદર ખાતે આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ઠાકોર સમાજ સાથે બેઠક કરી હતી, ઠાકોર સમાજ સાથે ચર્ચા કરી હતી. ત્યારે જે સભા યોજી હતી તે સભા દરમિયાન જે કિશાજી ચૌહાણ છે તે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ પણ છે અને ઠાકોર સમાજના મોટા આગેવાન છે. ત્યારે કહી શકાય કે જે રીતના ઠાકોર સમાજની જે નારાજગીની વાત હતી તે વાત કરતા કરતા કિશાજી ચૌહાણ જે ભાવુક બન્યા હતા અને સમગ્ર વાતનું કહી શકાય કે 33 કરોડ દેવતાની સાક્ષીએ પરમતભાઈ પટેલને જીતાડવા માટે સમાજને હાકલ કરી હતી અને સમગ્ર જે બાબત હતી તે પોતાના સમાજ સામે પોતાની વ્યથા વ્યક્ત કરતા કરતા તેઓ ભાવુક થઈ ગયા હતા. અને આ સમગ્ર મામલે જે નારાજગી હતી એ સીએમ દ્વારા અત્યારે કહી શકાય કે સૂત્રો દ્વારા જે રીતના માહિતી મળી રહી છે તમામ નારાજગી દૂર કરવામાં આવી છે અને અત્યારે ઠાકોર સમાજના જે નેતાઓ છે તેમની સાથે સીએમ રૂપાણી ચર્ચા કરી હતી અને સમગ્ર મામલે કિશાજી ચૌહાણ ભાવુક બન્યા હતા. જી, આભાર મોગજી સમગ્ર માહિતી સાથે જોડાવા માટે.